નર્મદા જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાન હેઠળ લોક સહયોગથી શરૂ થયેલા તળાવ ઊંડા કરવાના વિવિધ કામોની સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ગઈકાલે સાંજે મુલાકાત લઈ જે તે ગામે થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી અમલીકરણ અધિકારીઓને સ્થળ ઉપર જ જરૂરી સૂચનાઓ આપી હતી. સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ગઈકાલે નર્મદા જિલ્લાની સતત બીજા દિવસે પણ લીધેલી મુલાકાત દરમિયાન બપોર બાદ દેડિયાપાડા તાલુકાના બેશણા, લાડવા, ગાજરકોટા અને મસ્કુવા એમ ચાર જેટલા ગામોની મુલાકાત લઈ આ ગામોમાં તળાવ ઊંડા કરવાની હાથ ધરાયેલી કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી. સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની જળસંચયના કામોની આ મુલાકાત દરમિયાન દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી એન ચૌધરી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ વસાવા, અગ્રણી શ્રી રણજીતભાઈ ડેલર, તાલુકા મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી અને જે તે ગામના સરપંચ શ્રીઓ વગેરે સાથે જોડાયા હતા અને જે તે ગામના તળાવ ઊંડા કરવાની ચાલી રહેલી કામગીરીને મંત્રીશ્રી હરિને ખ્યાલ આપ્યો હતો. સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વર પટેલે નર્મદા જિલ્લાના ઉક્ત ગામોના તેમના પ્રવાસ દરમિયાન અંતિમ ચરણમાં મસ્કુવા ગામે તળાવની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ ગામ આગેવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામજનો ખેડૂતને પોતાના ટ્રેક્ટરમાં જેસીબી મશીનથી ખોદાણની મોટી નિઃશુલ્ક ભરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો ખેડૂતોએ મહત્તમ લાભ લેવાની પણ મંત્રીશ્રીએ હિમાયત કરી હતી. જ્યોતિ જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.